नमस्कार फ्रेंड्स, सीरियल फूडमां स्वागत छे। આજે આપણે બનાવીશું લારી પર મળે તેવા મોમોસ। આ એક પ્રકારની નેપાળી વાનગી છે। મોમોસનું સ્ટફિંગ પનીર કે સોયા એમ અલગ અલગ રીતથી કરવામાં આવે છે, પણ આજે આપણે બનાવીશું વેજીટેબલનું સ્ટફિંગ। ફક્ત 2 ચમચી તેલમાં બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે, તો ચાલો સ્ટાર્ટ કરીએ બનાવવાનો। તો સૌથી પહેલાં આપણે મોમોસનું સ્ટફિંગ બનાવી લઈશું। સ્ટફિંગ બનાવવા માટે મેં અહીં ઝીણા સમાયેલા કાંદા, ગાજર, કોબી અને કેપ્સિકમ લીધા છે। આદું, લસણ અને મરચાંને પણ આવી રીતે એક વાટકીમાં સમારી લીધું છે, અને સાથે મરી પાવડર અને 1 ચમચી જેટલો સોયા સોસ લીધો છે। તો સૌથી પહેલાં એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે આદું, મરચું અને લસણ ઉમેરીશું અને સરખું સાંતળી લઈશું। હવે તેમાં કાંદા, ગાજર, કેપ્સિકમ અને કોબી ઉમેરી દઈશું અને બધું મિક્સ કરીને 2 મિનિટ સુધી સાંતળી લઈશું। અહીં વેજીટેબલ્સ વધુ ચડી ન જાય તેનું ધ્યાન રાખીશું। હવે તેમાં મરી પાવડર અને 1 ચમચી જેટલો સોયા સોસ ઉમેરીને સરખો મિક્સ કરી લઈશું। અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અત્યારે આ સ્ટફિંગમાં આપણે નમક ઉમેરીશું તો વેજીટેબલ છે તે પાણી છોડશે, એટલે આપણે અત્યારે નમક નહીં ઉમેરીએ। હવે આપણે આ સ્ટફિંગને ઠંડુ થવા મૂકી દઈશું, ત્યાં સુધીમાં આપણે મોમોસ સાથે ખાવાની સ્પાઈસી ચટણી તૈયાર કરી લઈએ। ચટણી બનાવવા માટે મેં અહીં 2 ટમેટાની આવી ચીરીઓ કરી લીધી છે અને સાથે મીડિયમ તીખા 5 થી 6 સૂકા મરચાં લીધા છે। તો એક પેનમાં 1/4 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને આ મરચાં અને ટમેટાને ઉમેરીને 4 થી 5 મિનિટ સુધી મીડિયમ ગેસ પર બાફવા મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે મોમોસ બનાવવા માટેનો લોટ બાંધી લઈશું। તે માટે મેં અહીં 1 બાઉલમાં 1.5 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને મિક્સ કરી લેશું। હવે થોડું થોડું પાણી ઉમેરીને રોટલી જેવો લોટ તૈયાર કરી લઈશું। હવે લોટ બંધાઈ ગયો છે તો 1/4 ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને સરખો મસળી લઈશું અને 10 મિનિટ સુધી રેસ્ટ પર મૂકી દઈશું જેથી કુણપ સરખી આવી જાય। હવે તમે જોઈ શકો છો કે 4 થી 5 મિનિટમાં ચટણીના ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે થોડુંક ઠંડુ થાય એટલે ઉપરથી ટમેટાની સાલ નીકાળી લઈશું અને મિક્સરમાં મરચાં અને ટમેટાને સરસ રીતે પીસી લઈશું। હવે ચટણી સરસ પીસાઈ ગઈ છે તો તેનો વઘાર કરી લઈશું। વઘાર માટે મેં અહીં 1 પેનમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું આદું, મરચું અને લસણ ઉમેરીશું। જરાક સાંતળીને ચટણી ઉમેરી દઈશું અને સરખો મિક્સ કરી લઈશું। હવે ચટણીમાં સ્વાદ અનુસાર નમક, 1/2 ચમચી ખાંડ અને 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને સરખો મિક્સ કરી લેશું। થોડીક કાશ્મીરી ચટણી ઉમેરીશું, તે બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવી હોય તો પણ ચાલશે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે ચટણી બનીને તૈયાર છે તો તેને સાઈડમાં ઠંડી થવા માટે મૂકી દઈશું। હવે સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો તેમાં નમક ઉમેરીને મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે લોટમાં પણ સરસ કુણપ આવી ગઈ છે।
તો એક નાનો લુવો લઈશું અને પૂરીની સેજનું વણી લઈશું। હવે 1-1.5 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરીશું। આવી રીતે 2 આંગળીથી ચીપટી વાળતા જઈશું અને શેપ આપતા જઈશું। આપણે અહીં 4 શેપના મોમોસ બનાવીશું। ચીપટી અડધી સાઈડ વાળીને અડધી બીજી સાઈડમાં આવી રીતે ચીપકાવી લેશું। એક મોમોસ બનીને તૈયાર છે। તૈયાર થયેલા મોમોસને આપણે તેલ લગાવેલી ડીશમાં મૂકીશું જેથી ચીપકે નહીં। હવે આપણે બીજો શેપ બનાવી લઈશું। 1-1.5 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરીશું અને આવી રીતે બધી બાજુ ચીપટી આપીને મોદક જેવો શેપ બનાવી લઈશું। હવે આ બીજો શેપ પણ બનીને તૈયાર છે। હવે ત્રીજો શેપ બનાવીશું। તેમાં સાઈડમાં આવી રીતે સ્ટફિંગ ઉમેરીને ઘૂઘરા જેવો શેપ બનાવી લઈશું અને બંને સાઈડના કોર્નર આવી રીતે ચીપકાવી દઈશું। આ ત્રીજો શેપ બનીને તૈયાર છે। હવે ચોથો શેપ બનાવી લઈશું। ચોથા શેપમાં સ્ટફિંગ ઉમેરીશું અને આવી રીતે 3 ભાગને ચીપટી વાળી લઈશું અને સામેની સાઈડ ચીપકાવી દઈશું। હવે બધા મોમોસ બનીને તૈયાર છે। મેં અહીં પેનમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું। પાણી ઉકળી ગયું છે તો મોમોસને તેલ લગાવેલી ડીશમાં બફવા મૂકી દઈશું। મોમોસને બફાતા 10-15 મિનિટ જેટલો સમય લાગે છે। પંદર મિનિટ પછી ચેક કરીશું। મોમોસ સરસ સ્ટીમ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે ઉપરનો લોટ ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યો છે, તો પ્લેટમાં નીકાળી લેશું। હવે આ મોમોસ બનીને તૈયાર છે। તમે ગરમ ગરમ મોમોસ ઉપર ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે। મોમોસને સ્પાઇસી ચટણી સાથે સર્વ કરીશું। આ મોમોસ ખૂબ ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂર બનાવજો અને તમારો વ્યૂ કમેન્ટમાં શેર કરજો। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી મારી રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી।